નમસ્કાર, હું દિનેશ ઇંધાવ, વિશેષ વિદ દિનેશમાં તમારું સ્વાગત છે. હું જે વ્યક્તિ જોડે બેઠો છું એ વ્યક્તિને તમે એક દિવસ પહેલાં કમલમમાં જોયા હતા. સી આર પાટીલની હાજરીમાં તેમણે ભાજપને સમર્થન કર્યું છે, ક્ષત્રિય છે અને સમર્થન કર્યું છે. આપણને ખબર છે કે ગુજરાતમાં અત્યારે જે આખો મામલો રૂપાલાનો ચાલે છે કે તેમના નિવેદન પછી ગુજરાતમાં ક્ષત્રિયો બધા નારાજ છે, આંદોલન ચાલે છે, તો કમલમમાં ભાજપને નરેન્દ્ર મોદીને સમર્થન કરનાર આ વ્યક્તિ કોણ છે, એ બધી માહિતી મેળવી છે. કઈ સંસ્થા તરફથી તેઓ આવે છે, એ સંસ્થાના તેઓ અધ્યક્ષ છે, એનું કામ શું, એ બધું સમજવું છે. એમને જ્યારે સમર્થન કર્યું છે ત્યારે કેટલાક સવાલો છે, સવાલોના જવાબ આપણે મેળવીશું. લક્ષ્મણસિંહ યાદવ એમનું નામ છે, વધારે પરિચય હું આપીશ નહીં, પણ કેટલાક સવાલો કરીશ, એમાંથી એમના વિશે તમને માહિતી મળશે. આ ઇન્ટરવ્યૂમાં તમારું સ્વાગત કરું છું. તમારું ખાલી નામ જ બોલ્યો છું, તમે કોણ છો, તમે કઈ સંસ્થાના સુપ્રીમો છો, અધ્યક્ષ છો, એ પણ નથી કીધું મેં. કારણ કે ગુજરાતમાં ગઈકાલે સમાચાર માધ્યમમાં તમને લોકોએ અચાનક જોયા તો બધાના મનમાં સવાલ છે કે જ્યારે ક્ષત્રિય આંદોલન ચાલતું હોય, રૂપાલાની ટિકિટ રદ થઈ નથી, રૂપાલાને અને હવે તો ભાજપને હરાવવા માટે જ્યારે ક્ષત્રિયો મેદાનમાં છે, તો આ ક્ષત્રિયો શા માટે કમલમમાં કમળ ખીલવવા માટે ગયા, શા માટે ગયા? અત્યારે જે રીતના ભારત વિકાસ તરફ હરણફાળ ભરી રહ્યું છે, આપણા જે પનોતા પુત્ર અને આપણા માનનીય વડાપ્રધાન શ્રી જે રીતના સુખ સાથે શાંતિ અને સમૃદ્ધિ તરફ એમની વડપણ નીચે ભારત આગળ વધી રહ્યું છે, દુનિયાના દેશોની અંદર એક મહત્ત્વના લીડર તરીકે આપણા વડાપ્રધાન સ્થાપિત થઈ રહ્યા છે. વર્લ્ડની અંદર જ્યાં યુદ્ધો ચાલે છે અથવા બીજા કોઈ પ્રકારની મુશ્કેલીઓ આવે છે, કોરોના વખતે પણ આરોગ્યનો પણ એક કોરોના રસીથી માંડીને બીજી મદદોની જરૂર હતી, ત્યારે હાલમાં પણ ગાઝામાં જે યુદ્ધ ચાલી રહ્યું છે, રશિયા યુક્રેનનું પણ યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે આ બધામાં પણ દુનિયા આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સામે એક મીઠ માંડીને બેઠું છે, ત્યારે આપણા સૌની એક ફરજનો ભાગ બને છે કે યોગ્ય રીતે આપણને સપોર્ટ કરીએ. અહીંયા નરેન્દ્રભાઈની બહુ જરૂરિયાત છે, વિશ્વમાં પણ જરૂરિયાત છે, આપણા દેશમાં પણ વિકાસ માટે જરૂરિયાત છે, એટલા માટે અમે એમને સપોર્ટ કરવા માટે કહે. તમે ફરજની વાત કરી છે, તો ક્ષત્રિય આંદોલન જે ચાલે છે એમની પણ એક સમિતિ છે, એ લોકોનો પણ એક સવાલ છે, તો ભાજપની ફરજ હતી કે એમની માત્ર માગણી એટલી કે તમે ખાલી રૂપાલાની ટિકિટ કેન્સલ કરો, રૂપાલાની જગ્યાએ તમે કદાચ કાળા ચોરને પણ ટિકિટ આપશો ને, એમનો કહેવાનો મતલબ એ હતો અમે જીતાડી લઈશું, અમને નરેન્દ્ર મોદી સામે વાંધો નથી, અમને ભાજપ સામે વાંધો નથી, અમને પાટીદાર સામે વાંધો નથી. તો તમને લાગતું નથી કે શરૂઆતમાં જ એમની ટિકિટ રદ કરીને આ ફરજ બીજેપીએ નિભાવવાની જરૂર હતી? આ કાઉન્ટર સવાલ આવશે. એ આવશે જે તે વખતે રૂપાલા સાહેબે અને આપણે ભૂતકાળમાં પણ ઘણું બધું જોયું છે. બે દિવસ પહેલાં પણ રાહુલ ગાંધીએ એવી રીતના વાત કરી છે કે ભાઈ રાજા રજવાડાઓએ ગમે તે સંપત્તિ ઉપર એ લોકો આંચકી લેતા હતા, ગમતા હતા. એ વાત સદંતર ખોટી છે. આપણે શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપથી માંડીને ભાવેણાના ધણીને જ્યારે ભારત માટે જરૂરિયાત પડી ત્યારે એમણે એમના 1800 પાદરનો જે ધણી હતો એ બધા તો આપી દીધા હતા, પણ સાથે સાથે એમના ઘરમાં જે ઘરેણાં સોનું જે સંપત્તિ હતું એ પણ દેશ માટે એમણે આપ્યું હતું. એટલે એવું ક્યાંય રાજપૂતોએ આવી રીતના કર્યું એવું ક્યાંય લાગતું નથી. એ છતાં પણ કાલે રાહુલ ગાંધી બોલ્યા છે તો આવી રીતના એ તો શીર્ષ નેતૃત્વ કોંગ્રેસનું ગણાય છે. એક નેતાથી આ જે વાત થઈ છે, વાત એ છે કે એ નેતાને કારણે સમગ્ર ભારતીય જનતા પક્ષની આપણે સામે જવું, જે અત્યારે જે રીતના એ કામ કરી રહ્યું છે, સારું કામ કરી રહ્યું છે રાષ્ટ્ર માટે. રાહુલ ગાંધીએ માનો કે સ્ટેટમેન્ટ આપ્યું જે વખોડવા લાયક છે, કોઈ પણને નહીં ગમે, એ રાજપૂત નહીં હોય તો પણ નહીં ગમે. તો રૂપાલાનું સ્ટેટમેન્ટ તો બેટી અને રોટીના વ્યવહારવાળી વાત હતી, તો પછી એમની સામે તો એમની ટિકિટ રદ થવી જોઈએ ને, એવી માંગ છે આ લોકોની. સાચી વાત છે, જે રૂપાલાજી જે બોલ્યા છે એ હું તો એમ માનું કે ક્ષત્રિયો નહીં પણ કોઈના પણ બેન દીકરીઓ કે જે અલગ વર્ગો હોય એમના ક્યાંય પણ આપણે ન ગમે,
પરંતુ એમણે માફી માગી છે. ભૂતકાળમાં પણ ક્ષત્રિયો ઘણી વખત ઘણાને માફ કર્યા છે. જે સિચ્યુએશન ઊભી થઈ અને કયા સંજોગોમાં ભારતીય જનતા પક્ષ એમાં એમનો બદલાવ નથી કરી શકું એ તો ઉપરની હશે વાત. પરંતુ વાત ત્યાં છે કે એને કારણે સમગ્ર ભારતીય જનતા પક્ષને આપણે દંડ દેવો, અને પછી માની લો કે દંડ દેવાની વાતમાં પછીની વાત છે, પણ એમને દંડ દેશું ને તો એ દંડ સીધો રાજપૂત સમાજને પણ આવવાનો છે. ફરીથી આપણે અંધકારમય બાજુ જઈશું. જે રીતના અત્યારે ડેવલપમેન્ટ પ્રગતિ આપણે તમે જોશો, આપણું ધોલેરા ગીફ સિટી જે વિશ્વ જે રીતના આપણે જોવા જતા હતા, વિશ્વના સિટીઓને આપણે જે રીતના જોતા હતા એ રીતે અત્યારે આપણું અહીંયા વિકાસ થાય છે. આ બધું પાછું અંધકારમય દિશામાં આપણે જઈશું. એવું સમજી ગયો તમે જે કહેવા માગો છો કે ટિકિટ ન કાપીને એમની બદલાવ જે શીર્ષ નેતાગીરી છે ભાજપની એને નથી કર્યું, એનું કારણ તમને ખબર નથી એટલે હું સવાલ હવે પૂછવા જવાનો હતો તમને. તો તમે માનો છો કે એનો બદલો નરેન્દ્ર મોદીની સામે ન લેવો જોઈએ, ભાજપ સામે ના લેવો જોઈએ, એવું માનો છો તમે? એટલે તમે વ્યક્તિગત રૂપાલાના સ્ટેટમેન્ટ કઈ રીતે જુઓ છો, વખોડો છો તમે? હું વારંવાર કહું છું કે રૂપાલા સાહેબે જે રીતના આપ્યું એમ ક્યારેય એમના સ્ટેટમેન્ટને આપણે સપોર્ટ કરી શકીએ એમ નથી. એમને વખોડીએ જ છીએ. વાત એટલા જ પૂરતી છે કે આપણે ભૂતકાળમાં ક્ષત્રિયોએ ઘણું બધું માપ કર્યું છે. આપણે 17-17 વખત આપણે જે આપણા રાજપૂત રાજાઓ ઉપર હુમલા કર્યા છે ને આપણે એમને માફી કરીને જવા દીધા છે. તો રૂપાલા સાહેબ પોતે આપણે સમજી શકીએ છીએ. અને રૂપાલા સાહેબને આગળનું પણ તમે જોજો, એમણે ભાવેણાના ધણીથી માંડીને રાજપૂત ક્ષત્રિયોના રાજાઓ મહારાજોને અને ક્ષત્રિયોને ઘણું બધી એમણે સારી રીતના એમની સ્પીચમાં એમણે વખાણ કર્યા છે. એક વાત થઈ છે, એમનાથી ભૂલ થઈ છે, શ્યોર છે. અને એમાં પણ એમણે જ્યારે આ રીતના આપણે મા બહેનો ઉપર જ્યારે રાજપૂત ત્યારે ખરેખર એ વાતને તો અમે હું આજની તકે અત્યારે પણ વખોડું છું. પરંતુ એ વાતને લઈ અને સમગ્ર આખો એક નેતા છે એ ભારતીય જનતા પક્ષનું શીર્ષ નેતૃત્વ નથી. આ તો વાત એવી છે કે એના માટે આપણે એક આંગળીમાં સેજ લાગ્યું છે, આખી આંગળી કાપી નાખવાની વાત થઈ ગઈ છે. અને એનાથી શું થશે તમે જુઓ. હવે હું આપને એના માટે વાત કરું કે આપે હમણાં પાછો કોંગ્રેસનો મેનિફેસ્ટો જો જોયો હોય, એમણે જે રીતના વાત કરી છે એ વાતને તમે જોશો તો તમને ખ્યાલ આવશે. હજુ જ્યારે એક આખો સમાજ આ બધું ભૂલીને હવે એ વર્ગો કાસ્ટિઝમ આ તે અલગ અલગ કરવાનું, અત્યારે ગ્લોબલાઇઝેશન આવી ગયું છે, વિશ્વ કઈ બાજુ આગળ વધે છે એની સામે આપણે જોવું જોઈએ છે. હજુ આપણે જૂની પદ્ધતિઓ પ્રમાણે જે બિહારમાં કાસ્ટ પ્રમાણે જ્ઞાતિનો વર્ગીકરણો હજુ કરીએ છીએ, એ પ્રમાણે વસ્તી ગણતરીઓ કરીએ છીએ, એ પ્રમાણે હજી આગળ આ ક્યાં અત્યારે વિશ્વ પહોંચ્યું છે, હજી એ બાજુ જવાનું છે. પાછું હમણાં સામ પિત્રોડા એ બોલ્યા, આ એ લોકો બોલ્યા કે સંપત્તિનું વિભાજન, એમ કે કોઈ સંપત્તિ આવે તો એમના વારસોને એમ કે 45% આપીને 55% જે કમ્યુનિસ્ટ પોતે જે અત્યારે એ પદ્ધતિ નિષ્ફળ ગઈ છે. દરેક જગ્યાએ લોકશાહી કમ્યુનિસ્ટ, માની લો કે ચાઇના હતું તો ચાઇના પણ એમનો કમ્યુનિસ્ટ માર્ગ મૂકીએ અને ઉદ્યોગો સાઈડમાં ને જે જવા માંડ્યું, એક એકને આપણે રોજગારી આપવાની વાત છે. હવે એક આ વાત તો કેવી છે ખબર, કે એક વિદ્યાર્થી રાતને દી મહેનત કરે છે એ પોતે 90% લાવે છે, બીજો વિદ્યાર્થી ટ્વિટર ગેમો કરે છે મહેનત નથી કરતો અને એને 35% આપણે આપીએ એને આવે છે. હવે વાત એવી કરીએ કે સરખી વેચણી કરવાની, એટલે 95% વાળાને 35% વેચી અને બધાને 50% આપી દેવાના, તો પછી કામ કોણ કરશે, મહેનત કરશે, બધાને એમ થશે કે એટલું આવ્યું છે તો આમ થશે, તો પાછા આપણે અંધકારમાં બધી જઈશું. તમે કીધું કે જ્ઞાતિવાદનું રાજકારણ ન હોવું જોઈએ જે કોંગ્રેસે કર્યું છે, બરાબર ને? તો આ જ મુદ્દા ઉપર નરેન્દ્ર મોદી એક સભામાં એવું કહે છે રાજસ્થાનમાં કે મુસલમાનોને તમારું જે સોનું છે એ લઈ તમારી પાસેથી કોંગ્રેસ મુસલમાનને આપી દેશે. તો એ કોમવાદની રાજનીતિ કરવાની શા માટે જરૂર પડે છે? કોમવાદ આવ્યો ક્યાંથી? તો ભાજપ જુદો કઈ રીતે, જો કોંગ્રેસે કર્યું એ જ એમને કરવાનું હોય તો જુદો કઈ રીતે? નહીં, હાલની તકે પણ એટલે જ આપણે સમાન કાયદાઓ ભારતની અંદર રહેતા મુસ્લિમ હોય, હિન્દુ હોય, શીખ હોય, એને બધાને સરખી રીતના ન્યાય મળવો જોઈએ, બધા માટે સરખો
કાયદો હોવો જોઈએ, સમાન કાયદાઓ હોવા જોઈએ. એક તમે આપની પાસે, હું કહું, એક એક વખત આપણે એમ કે કામને આ કાયદા મુજબ એમને ચાર પત્નીઓ કરવી ગમે એ છૂટછાટ, બરાબર? તો એમના જ હિતમાં છે હું માનું છું. ખાલી તુષ્ટિકરણ નીતિ છે. વર્ષો પહેલાં એક સાબાનો કેસ હતો, સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો. એ સુપ્રીમ કોર્ટના ચુકાદાને ફેરવીને રાજીવ ગાંધી પાછું એમ કે એ કર્યું, તો આપ માનો છો કે એ મુસ્લિમ સમાજ માટે ફાયદાકારક છે, એમની બેન દીકરીઓ મહિલાઓ માટે ફાયદાકારક છે? નહીં, ફક્ત રાજીવ ગાંધી એને જ જોયું. મતનું રાજકારણ કરીને તુષ્ટિકરણની નીતિ માટે ક્યારેય પણ છે ને આઘાતના પ્રત્યાઘાત થતા હોય. આપણા પોતાના પરિવારમાં 5 બાળકો છે, એમાં એક બાળકને મા બાપ વધારે પડતું એનું લાલન પાલન કરે, સ્વાભાવિક છે કે પેલા 4 ભાઈઓને પણ મુશ્કેલી થાય છે. પણ એક સરખું તમે 5 5ને રાખો તો આ કોઈ વસ્તુ ધર્મની વાત નહીં આવે, કાયદાની વાતો નહીં આવે, કોઈ પણ એક સરખું હશે તો ક્યાંય પ્રશ્ન નથી. પણ ભાજપનું એટલું લાલન પાલન કરવામાં આવ્યું છે દેશમાં અને ગુજરાતમાં, વિપક્ષને ખતમ કરી નાખ્યો છે. વિપક્ષ હંમેશા હોવો જ જોઈએ, જરૂરિયાત છે. અને લોકશાહીનું એમાં આપણે જે વિપક્ષ નહીં હોય તો નહીં ચાલે. પરંતુ વિપક્ષ તમે, હું આપને પૂછું છું, આપને ક્યાંય આઈડિયોલોજી જેવું લાગે છે કે વિપક્ષ પાસે કંઈ છે? કમનસીબે આ જ કોંગ્રેસના જે નેતાઓ સરદાર પટેલ, મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, એમની જે વાત હતી, એમની જે વિચાર, આજ ભારત કોંગ્રેસને એક સારી રીતના માનતું હતું કે અમે, હું કોંગ્રેસી છું એમ એક એક વ્યક્તિ એમનો એક અભિમાન લઈ શકતો હતો. આપને ક્યારે એવું લાગે છે કે આ એટલું ઊંડાણપૂર્વકનું રાહુલ ગાંધી પાસે છે? હું એમ ઘણી વખત અમે પોતે હસતા હોય છે કે ક્યારેક તમારે રાહુલ ગાંધીનો વિડીયો જૂના ગોતવાની જરૂરિયાત જ નથી રહેતી. કાલે આગલા દિવસની એમની સ્પીચ જોઈ લેશો ને તો એ તમને ખ્યાલ છે. તમે જોયું પણ હશે ભૂતકાળમાં લોકસભામાં એમણે સ્પીચ આપી, સ્પીચ આપીને નીકળીએ અને છોકર મતનો તમે જો વડાપ્રધાનના મહાત્મા મોદી સાહેબને મળે છે અને પછી પાછા એની સીટ ઉપર બેસીને આંખો મારે છે. આ જે ગહનતા હોવી જોઈએ, જે વિચાર હોવો જોઈએ, જે સમાજ છે એમની પાસેની મુશ્કેલીઓથી માંડીને દેશને પ્રગતિના સ્થળ ઉપર લઈ જવા માટેની જે વાતો હોય એ તો છે. માનો કે આઈડિયોલોજી નથી અને તો જ કદાચ રકાસ થયો હશે કોંગ્રેસ ખતમ થવાના આરે જેવું માની લઈએ. પણ સુરતમાં હમણાં આપણે જે જોયું કુંભાણીનું ફોર્મ, એટલે બિનહરીફ 26માંથી એક સુરતમાં બિનહરીફ બેઠક થાય એના માટે જે પ્રકારની રાજનીતિ કરવામાં આવી, વ્યક્તિગત મને લાગે છે કદાચ નરેન્દ્રભાઈ જ્યાં સુધી છે ત્યાં સુધી ભાજપને કોઈ હરાવી નહીં શકે લોકસભામાં, તો મને પોતાને એવું લાગે છે. અત્યારથી હું તમને પરિણામ કહી દઉં કે ત્રીજી વાર એ પીએમ બનવાના છે, તો આ પ્રકારની રાજનીતિ કરવાની શું જરૂર પડે, તમને શું લાગે છે? હું, મને એવું, લોકશાહીની હત્યા નથી જે સુરતમાં થયું, પણ એમાં એની પાછળ સુરતની જે સીટ બિનહરીફ થઈ છે એની પાછળ ભારતીય જનતા પક્ષે એવું માનીને આપણે કઈ રીતના ચાલશું? એ તો જે એમણે ઉમેદવાર પસંદ કર્યા છે એ જ ઉમેદવાર પોતે જ આખી શરણે થાય છે, પોતે પોતા નહીં. તો તમે સમજો એમના કાકાના દીકરા, એમના ભાગીદાર, એમના સાડા, એ જ એમના ટેકેદારો છે, સપોર્ટર છે, અને એ લોકો જ વયા જાય છે. આજની તારીખે હજુ પણ તમે જોઈ લ્યો કે એ એમનું કોઈ, અમને કોંગ્રેસ એમ વિચાર કે કોર્ટમાં જો એ ક્યાં ઉમેદવાર. તો તમારી જે પસંદગી છે એમાં પણ તમે જરાક જુઓ. અને બીજું, સારા માણસો હશે, પીઢ હશે, વર્ષોથી લડાઈવાળા હશે, જેમની પાસે કંઈક હશે, એમને તમે લઈ આવો ને ઉમેદવાર તરીકે, ગમે તેને તમે લઈ આવો તો આવા જ રિઝલ્ટ આવવાના. તમે જૂનાગઢ જિલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ છો? હા, હું છું. ઓકે, તો પછી આ ખરીદ વેચાણ એક સંઘ છે ભાજપ, એવો આરોપ થાય છે ને આ કુંભાણીની આખી જે મેટર છે એમાં એક એનાલિસિસ થયું છે, એમાં ઇન્વેસ્ટિગેશન થયું છે, એ પ્રમાણે જે પ્રકારની સહીઓ ખોટી થઈ તો ક્યાંક પડદા પાછળ ખરીદ વેચાણ થયું છે એવું લોકો પણ માને છે. પણ આપણે એ માન્યતા છે ને, એમાં છીએ કે નથી એ તો જો પ્રૂવ થવાનું બાકી છે. પરંતુ હું આ વાતને માનતો નથી કે આમાં હોવું જોઈએ. માની લો કે આવું કંઈ બન્યું હોય તો એ વાતને હું સપોર્ટ ન કરી શકું ક્યારેય પણ. પણ મારી સામે વાત એ છે કે હજુ માન્યતા છે અને ઘણી બધી માન્યતાઓ અત્યારે પોલિટિક્સમાં ચાલે છે અને ઘણું બધી તો વોટ્સએપમાં કોઈની સ્પીચને પણ વિચિત્ર કરીને પણ બહાર આપવામાં આવે છે. ઘણી જે જગ્યાએ
એમણે વિચારીને જે ઉમેદવારો મૂક્યા છે ત્યાં મને સારું લાગે છે કે ભાઈ અહીંયા એમણે વિચારીને મૂક્યા, પણ ક્યાંક એમણે જે ઉતાવળથી ગમે તેમ કે આ બિનહરીફ ન થાય એટલે એમને એવા ઉમેદવારોને મૂક્યા, એનું રિઝલ્ટ તો ક્યારેય સારું નહીં આવે. તમને થતું હશે કે સવાલ તમારે સી આર પાટીલને પૂછવાના હોય, એની જગ્યાએ હું તમને કેમ પૂછું છું, પણ એટલા માટે કે તમે જ્યારે કમલમમાં જઈ અને ભાજપને સપોર્ટ કરો છો, એક બાજુ ક્ષત્રિય આંદોલન ચાલે છે, તો તમારી આઈડિયોલોજી પણ અમારે સમજવી હોય, તમારી વિચારધારા સમજવી હોય અને તમારું જે રાજકીય ગણિત હશે એ પણ સમજવું હતું. એક આરોપ એ પણ મુકાય તમારા વિરોધીઓ તરફથી કે તમને વ્યક્તિગત ફાયદો છે એટલા માટે તમે સપોર્ટ કરવા ગયા હતા કમલમમાં. ચાલો હાલ આપણે વ્યક્તિગત ફાયદાને એક સાઈડમાં મૂક્યા. આપ મને કહેશો કે તો અમે કઈ બાજુની દિશામાં જઈએ, આ કોંગ્રેસ બાજુ જઈએ કે જેમની પાસે કોઈ આઈડિયોલોજી નથી, જેમની પાસે કોઈ વાત નથી, વિઝન નથી? અને મને તો દુઃખ એ વાતનું છે કે હું પત્રકાર પાસે, મીડિયા પાસે, કારણ કે એક લોકશાહીનો ચોથો સ્તંભ છે, જે કોઈ વાત કે પાર આવવી જોઈએ એ વિચારસરણીની હિસાબે હોવી જોઈએ કે એમણે મેનિફેસ્ટો કયા પ્રકારનો બહાર પાડ્યો છે, ભાજપે કયા પ્રકારનો બહાર પાડ્યો છે, એની બંનેની સાઈડો આપણે વિચારીએ અને પછી નિર્ણય લઈએ. હું એવું માનું છું કે કોંગ્રેસ પાછું ભારતને અલગ રીતના જે નેહરુએ જે નીતિ બનાવી હતી એ રીતના કમ્યુનિસ્ટ બાજુ લઈ જવામાં આખો ફેરફાર તમે જોઈ શકો છો. ત્યારે ભારતનું ડેવલપમેન્ટ કેટલું હતું, નો ડાઉટ. હું માનું ક્યાં સુધી, નરસિંહ રાવજી આવ્યા ત્યારથી આખો ફેરફાર થયો. વાજપેયીજી આવ્યા, જે એક આખો જે ખુલ્લું લાયસન્સ પદ્ધતિઓ, દબાણ ઉદ્યોગો ઉપર જે હતા, કોઈ જે રીતના ડેવલપમેન્ટ, એ બધા ઉપરથી એમણે બધું હટાવી દીધું અને ખુલ્લું આપણે એક બાજુ ઉદ્યોગોને લાવવા મળે, એક બાજુ આપણે વર્લ્ડની અંદર આપણો ઘોડો સૌથી પહેલાં આવે એવું ઈચ્છીએ છીએ. અને તમે એની પાસે પાછા એ ઘોડાને બાંધી પણ રાખો છો, ડામણે આપો છો, તો ક્યાંથી તમે ઘોડો આવો? કોઈ પણ, હું આપને કહું, નરેન્દ્રભાઈએ, એટલે એક વખત વાતથી નરેન્દ્રભાઈએ એમ કીધું કે ભાઈ આપણે H1B વિઝા, આ વિઝા આપણે દર વખતે US પાસે આવી બધી માગણીઓ કરીએ છીએ, શેના માટે? ત્યારે એવી વાત થઈ કે ભાઈ આપણે આ ત્યાં પણ જે જઈએ છીએ એ બ્રેઇન કોણ છે? આજે તમે જોઈ શકશો, મારે કાલે પણ એક મેં વાંચ્યું છે કે દર 10 કંપનીઓ જે છે એમાં એક કંપનીના CEO ઇન્ડિયન છે, 500 કંપનીઓ US જે મોટામાં મોટી ગણાય છે એમાં 10% CEO પહેલાં એ વ્યક્તિએ એમ બોલ્યો કે પહેલાં એમ કહેવાતું કે તમે તમારી કંપનીમાં ભારતીયને CEO બનાવો એટલે કંપની પૂરી થઈ ગઈ, અને અત્યારે એમ માનવામાં આવે છે કે આ કંપનીઓમાં ઇન્ડિયન્સને CEO બનાવો કંપની આગળ આવશે. આજે ત્યાં નાસા જોશો, આ એમની આ સિલિકોન વેલી છે, સિલિકોન વેલીમાં હમણાં આપને કહું, આપણું GI બધું એની અંદર તમે જોશો 35-50% ઇન્ડિયન છે. અત્યારે એમને જરૂરિયાત છે, તમે હમણાં જ 2 દિવસ પહેલાં એમના US એમ્બેસેડરે કીધું કે પહેલી વખત એવું બન્યું કે US પ્રમુખે એમ કીધું કે તમે ગમે એમ કરીને પણ અમને વિઝા આપો અને ત્યાં, કારણ કે અત્યારે ઇન્ડિયન્સની એટલી બધી જરૂરિયાત છે. હવે આપણું જે આ બધું છે, કારણ કે આપણી પાસે નોલેજ છે, કામ કરવાની ધગસ છે, ઇન્ડિયન્સમાં બધું છે બરાબર, ત્યાં જવાની પણ જરૂર નથી. હું એમ કહું છું કે અત્યાર સુધી એવું હતું કે આપણી જે TCS માંડીને કંપનીઓ છે એ લોકો ત્યાં કામ કરે છે, એમની પાસે બધું સર્વિસ સેક્ટરમાં આપણે બહુ ગ્રો અત્યારે આપણે કરીએ છીએ. પરંતુ અહીંયા શું થતું હતું, ગમે ત્યાં, કારણ કે 42 પાનાના IT કાયદાઓ હતા, 42 પાનાના. હવે કોઈ ક્યાંય એવું જોવામાં આવે, કોઈ IT કંપનીઓને કામ આપવામાં આવે ને તો એમને ક્યાંય નોટિસ આપવામાં નથી આવીને, આ US તે યુરોપિયન કંપનીઓ ખાસ જોઈ. હવે આપણે અહીંયા નોટિસ તો કોમન થઈ ગયું, ગમે તે અધિકારી આવીને તમને નોટિસ આપી જાય. એટલે આપણી કંપનીઓને બહારના દેશોમાં, સિંગાપુરમાં અને ત્યાં રજિસ્ટ્રેશન કરવું પડતું હતું, અને કારણ કે ત્યાં બધું ખુલ્લું ઓપન હોય, કોઈ નોટિસ ન મળે એટલે એમને ત્યાં કામ મળે. આ 42 પાનાના કાયદાઓ આપણા વડાપ્રધાનશ્રી એક ઝટકે દૂર કરી દીધા. તમે વિચારશો, અત્યારે માની લો કે આ બેટરીઓ
સંચાલિત આપણે આ કાર ને બધું ઇન્જિનર હવે આપણી પાસે એવો એક કાયદો હતો કે આપણે એટલા લેવલથી બેટરી ન બનાવી શકીએ. એને કારણે આખી ઇન્ડસ્ટ્રી બહાર વહી ગઈ છે. અને હવે આપણે આ બધા કાયદાઓમાં ફેરફાર કર્યા છે. હું આપને કહું, ડ્રોન વાળી પણ વાતને એક ડિસ્કસ થઈ કે આપણે ભાઈ આવા ઘણો વ્યક્તિ એવો વાત કરતા હતા કે ભાઈ ડ્રોનમાંનો દુરુપયોગ પણ થઈ શકે, એનાથી ભાઈ પાકિસ્તાન આપણે ત્યાં હથિયારો લાદે છે, ઓલા બધે ડ્રગ્સ મોકલે છે, આમ કરે છે, કેમ કરે. પણ તમે લાયસન્સ પદ્ધતિ રાખો છો કોઈ પણમાં, તો તમે એ લોકો જે પાકિસ્તાનવાળા કે ત્રાસવાદીઓ કે ટેરરિસ્ટ કે કોઈ પણ જૂથી, ક્યાં અમે તમારી પાસે લાયસન્સ લેવાના આવવા નથી, અમે તમે એમને ક્યાં સ્ટોપ કરી શકો. પણ ડ્રોન ઘણી જગ્યાએ દવાઓ પહોંચાડી શકે છે તાત્કાલિક, હવાઈ છટકાઓ ખેતીઓમાં કરી શકે છે, એના વિવિધ ઉપયોગો છે. હવે એક તમને એક દાખલો આપું. આપણે ગૂગલ મેપ વાપરીએ છીએ, તો શું ઇન્ડિયા પાસે પાવર નથી મેપ્સ બનાવવાનું? છે, આપણી પાસે બુદ્ધિ તો એ ગૂગલ મેપ આપણે જ બનાવ્યો છે, પણ આપણે શેરીઓ નથી કરી શકતા. એવું સમજી ગયો તમે કીધું એ પ્રમાણે કે તમારી વિચારધારા સાથેની જે લડાઈ છે એમાં તમે નરેન્દ્ર મોદી સાથે છો, તમે ભાજપ સાથે છો. પણ એક ઝાટકે જ્યારે નરેન્દ્ર મોદી કેટલાક ડિસિઝન લે અને જે તમને દેશ હિતમાં લાગે છે, પણ લોકોને એવું પણ હતું કે એક ઝાટકે જ્યારે બરોડાની ટિકિટ રદ થતી હોય રંજનબેનની, સાબરકાંઠામાં પણ એ તમે કરી શકતા હોય, તો રૂપાલાની એક ઝાટકે ટિકિટ રદ થવી જોઈતી હતી, એ નથી થઈ એટલા માટેની જે લડાઈ ચાલે છે ક્ષત્રિયોની, તો એ ક્ષત્રિયોની લડાઈ વચ્ચે તમે વિચારધારાની લડાઈની વાત આવી ત્યારે તમે પસંદ કર્યું કે તમે ભાજપને સપોર્ટ કરશો. તમારા વિશે લોકોને જાણવું હશે કે કોણ છે જે કમલમમાં આવે છે, ખાસ તો યુથને નવી પેઢીને પણ જાણવું હશે કે તમે કોણ છો. તો મેં તમારું નામ તો કીધું જ છે, પણ તમે કોણ છો એ હવે થોડોક પરિચય આપો. 87માં હું સૌ પ્રથમ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે. કયું વતન તમારું? હું જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના કાતરાસા ગામ, કે જે દેવળિયા છે જ્યાં સિંહ દર્શન થઈ શકે છે, જંગલ છે, ત્યાંથી હું 7 કિલોમીટર દૂર કાતરાસા ગીર ગામમાં જન્મ. હું 87માં પહેલી વખત ગામનો સરપંચ બન્યો. ત્યારે અમારા ગામડામાં હજુ લાઇટ ને બધું આવતું હતું, 87નો રોડ રસ્તાઓ પણ હતા નહીં. 87 પછી હું 92માં માળિયા હાટીના એપીએમસીનો ચેરમેન બન્યો, જે 2022 સુધી હું એપીએમસીનો ચેરમેન રહ્યો સતત ત્યાંથી. પછી 95ની અંદર હું જુનાગઢ જિલ્લા પંચાયત, ત્યારે અમારો જુનાગઢ ગીર સોમનાથ પોરબંદરનો એક જ જિલ્લો હતો, એક જ જિલ્લો. 95માં હું જિલ્લા પંચાયતના સભ્ય તરીકે, એની અંદર મેં આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે, બાંધકામ સમિતિ બધામાં કામ કર્યું. 2004ની અંદર જિલ્લા સહકારી સંઘ, આ બધું 3 જિલ્લાઓ છે, ફક્ત બોલાય છે જૂનાગઢ, પણ જૂનાગઢ ગીર સોમનાથ અને પોરબંદરનો જિલ્લા સહકારી સંઘનો હું પ્રમુખ બન્યો. પછી 2 વર્ષ પછી એક જિલ્લા ખરીદ વેચાણ સંઘ, એ પણ 3 જિલ્લાનો, એમાં 2006માં એમાં હું પ્રમુખ બન્યો, જે આજની તારીખે પણ હું પ્રમુખ તરીકે જિલ્લા ખરીદી વેચાણ સંઘનું 3 જિલ્લાનો. વચ્ચે 98થી અમારા 3 જિલ્લા જિલ્લા સહકારી બેંક છે, એમાં 98થી આજની તારીખ સુધીમાં હું ડિરેક્ટર તરીકે ચાલુ છું બેંકમાં. હું રાજ્ય સહકારી સંઘનો પણ ડિરેક્ટર બન્યો. હું અમારું કોઓપરેટિવ યુનિયન છે નેશનલ, એનાથી આગળ કોઓપરેટિવ યુનિયનનો આ જે ઇન્ડિયા છે એમ વર્લ્ડનું પણ હોય છે, એની અંદર હું એજ્યુકેશન કમિટીમાં હતો. અને મેં જે એશિયા પેસિફિક મહાસાગરના જે દેશો છે એમની સાઉથ કોરિયાની અંદર 8 દિવસની જે ટીમ મોકલવામાં આવી હતી કોઓપરેટિવનું શીખવા, ત્યાં જાણવા, એમના વિધિ વિધાન, ત્યારે મેં ઇન્ડિયાના પ્રતિનિધિ તરીકે હું સાઉથ કોરિયા પણ ગયો હતો. ત્યારે 8 દિવસ અમે ત્યાં કર્યું. વધારે હું સહકારીનો પણ માણસ, સહકારી અને પંચાયત બંને અમે નાને પાયેથી મંડળીના પ્રમુખથી શરૂ કરીને આ લેવલ સુધી હું પહોંચ્યો છું. શરૂઆતથી બીજેપી સાથે હતા? હું 98થી હું બીજેપી સાથે છું. મારા ફાધર ને જે તે સમયે બધા કોંગ્રેસમાં હતા.
ગુજરાત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલના તમે સુપ્રીમો છો, એ શું? એ સંસ્થાના માળખા વિશે વાત કરશો ને એની કાર્યની વિગત આપશો. અલગ અલગ ફિરકાઓમાં આખા ગુજરાતના 60-70% ભાગમાં રાજપૂતોની વસ્તી છે, પણ કાળક્રમે જે બધા રાજસ્થાનથી આવ્યા એમાં બધા નાડોદા રાજપૂત, ગુર્જર રાજપૂત, હિન્દવાણી રાજપૂત, કારડિયા રાજપૂત સમાજ આવી રીતના અલગ અલગ ભાગ હતા. આપણે એમ થયું કે અત્યારે જે યુગ છે એ શિક્ષણનો મહત્ત્વનો ભાગ છે. આ બધા નાના પણ આમાં ગુર્જર રાજપૂત સમાજ છે, હિન્દવાણી રાજપૂત છે, આપણો વાવથરા ધાનેરાવાળો છે, કચ્છ વાગડમાં ફક્ત આપણા 24 ગામો છે. એટલે એક જો બધા સાથે મળીએ તો, કારણ કે કોઈ પણ સમાજ માટે અને રાજ્ય અને દેશની પ્રગતિ માટે અત્યારે શિક્ષણ છે ને એ બહુ મહત્ત્વનું. આ તમે બીજી વાતો આપણે કરીએ છીએ એ તુષ્ટિકરણો આ તે, પણ સૌથી સારામાં સારું શિક્ષણ, જે શિક્ષણ છે ને એનાથી સમાજ અને દેશ બધાનો વિકાસ થઈ શકે એ વિચારની સાથે આ બધા રાજપૂત સમાજને એકઠા કરી આજથી 2 વર્ષ પહેલાં આ રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલ નામની એક રજિસ્ટર્ડ સંસ્થા બનાવી છે. મુખ્ય ઉદ્દેશ રાજપૂત સમાજોની અંદર જે અત્યારે કોઈ પણ રિવાજો છે, કુરિવાજો જે છે, સારા રિવાજોને પ્રાધાન્ય આપવાનું, કુરિવાજો નાબૂદ કરો અને શિક્ષણ, અને એમના માટે એક અમદાવાદની અંદર કે ગાંધીની એક સારી શૈક્ષણિક સંસ્થાઓ ઊભી કરવી, અને શિક્ષણની સાથે મેડિકલ, કાનૂની આવી અલગ અલગ સહાયતા આપણે સમાજને કરી શકીએ એ ઉદ્દેશ સાથે આ કાઉન્સિલની રચના કરવામાં આવી. એમાં એક સંગઠનનો પણ ઉદ્દેશ છે, એકતાનો પણ. એકતાનો તો મેં એવું સાંભળ્યું છે કે જે ભવાનીધામ છે એમાં જે લોકો જોડાયેલા છે, મને કે વજુભાઈ વાડાથી માંડીને કેટલાક કાનભા ગોહિલ છે, તો તમારી પણ એક હજુ વોર ચાલે છે ઇન્ટરનલી બંને વચ્ચે, બે જૂથ છે એવું માનવામાં આવે છે, તો નથી લાગતું ત્યાં પછી એક એકતા અખંડિત થઈ રહી છે તમારી? ના, હું એવું નથી માનતો કે એમનો જે ઉદ્દેશ છે એ મંદિરને બનાવીને ને જે એમાં શિક્ષણના ને એવો કંઈ હેતુ નથી. આપણે ત્યારે થોડાક જે અમારું ઓલું હતું મન દુઃખ કે ભાઈ સાથે મળવાનો આપણે પ્રયત્ન કરીએ. અત્યારે શું સ્ટેટસ છે એનું? જો ભવાનીધામ છે ને, એક તો પહેલાં કોઈ એક સમાજનું નથી, એમનો ઉદ્દેશમાં પણ લખે છે કે હિન્દુ ધર્મ માટે છે, એટલે અમને એ આપણે કોઈ પણ ધર્મમાં કોઈ પણ મંદિર કોઈ પણ વ્યક્તિઓ બનાવી શકે. એમણે ક્યાંય એવું નથી કીધું કે રાજપૂત સમાજ માટે છે. બીજો મુદ્દો કે એ એક પરિવાર, 3 પરિવાર એકઠા થઈને મંદિર બનાવે છે, સારી વાત છે, ક્યાંય એનો વિરોધ હોઈ શકે નહીં. કોઈ રાજપૂત સમાજ માટે ક્યારેય એમણે કીધું નથી, રાજપૂત સમાજનું છે એવું ક્યાંય લાગ્યું નથી. એમણે ક્યાંય પણ રાજપૂત સમાજને સાથે લઈ કોઈ મિટિંગો કરી, સૌને બોલાવી અને એમને કયા બનાવવાનું એવું ક્યારેય પણ કર્યું નથી. એટલે અમને કોઈ એમના માટે કોઈ પ્રશ્ન છે ને સારી રીતના બનાવે મંદિર સારું. ફ્યુચર ગોલ શું તમારો, તમારો વ્યક્તિગત અને તમારી સંસ્થાનો? વ્યક્તિગત તો કોઈ હોઈ શકે જ નહીં, સંસ્થાનો છે એ સામાજિક એકતા બને, સંગઠન બને, એની અંદર એનું બાળકો જે રાજપૂત સમાજના છે શૈક્ષણિક રીતે સારી રીતે, હજુ પણ આની અંદર ઘણું ઘટે છે, એમાં સારા સારા વ્યક્તિઓ જે તે વિષયનું તજજ્ઞ હોય એમને સાથે લઈને. હું હમણાં આ દિવાળીમાં તાઇવાન ગયો હતો, તાઇવાનની શિક્ષણ પદ્ધતિ પણ જોઈ, એના જે રીતના અત્યારના જે સાધનો છે એનો સારી રીતે જે ઉપયોગ કરીને શિક્ષણ પદ્ધતિમાં પણ ઘણી અલગ અલગ બાબતો છે. હું આપને કહું અત્યારે મહત્ત્વની વાત છે કે ઇન્ડિયન્સની અમેરિકાથી માંડીને બહારના દેશોમાં શું જરૂરિયાતને શા માટે હતી, 2 કારણો હતા. એક તો વર્લ્ડની અંદર ઇંગ્લેન્ડ પછી સૌથી સારો ઇંગ્લિશ જાણકાર વ્યક્તિ હોય તો ઇન્ડિયન્સ હતા. બીજા નંબરમાં વર્લ્ડની અંદર
સૌથી સારું ગણિત એ ઇન્ડિયન્સનું. આને કારણે બહાર આપણે બહુ જરૂરિયાત હતી. પણ આ બધું જે અત્યારનું એઆઈ બધું આવ્યું છે એની અંદર એવું બની ગયું છે કે તમારો ગમે તમે શબ્દો ઉપરથી નોંધીને લખો છો ને, તો પહેલાં તો તમે થોડાક વર્ડ્સ આવતા હતા, હવે તો ક્યાં લખી અને સબ્જેક્ટ નાખો છો ને તો આખે આખા સેન્ટેન્સો તમને આવી જાય છે. એટલે પહેલાં તમારે મેઇલ કરવું હોય ને કોઈ કંપનીઓને તો બહુ વિચાર માગી લેવી બાબતો હતી. ઘણો સમય તમારે સાત ચિત્તે બે ત્રણ કલાક બેસવું પડતું અને શબ્દો ગોતવા પડતા હતા. હવે તમે ખાલી 15 મિનિટમાં તો તમે તૈયાર કરી અને તમે મોકલી શકો છો. એટલે હાલની તકે જે આ પ્રશ્નો બન્યા છે, તો હવે આપણે કયા પ્રકારની આપણી પાસે સ્કિલ હશે જેનાથી આપણો, હવે હું આપને હમણાં વાત કરું છું કે તાઇવાન પાસે એક સેમી કન્ડક્ટર હતું. આપણે કોરોનામાં જોયું હશે કે એમની કંપની ઓલું થયું તો આખા વર્લ્ડની અંદર કાર આ તે બધાનું ઓલું બન્યું. પહેલી વખત આપણા વડાપ્રધાનને આપણે અભિનંદન આપવા જોઈએ, આપણે ગુજરાત સરકારને અભિનંદન આપવા જોઈએ કે તાઇવાનની બહાર વિશ્વમાં બીજી જગ્યાએ જે એ લોકો પ્લાન લઈ ગયા એ ભારતમાં અને ગુજરાતમાં અને ધોલેરામાં 91,000 કરોડ રૂપિયા એક જ જગ્યાએ કોઈ કંપની આવી હોય એવું ભારત માટે પહેલું છે. રિલાયન્સ પણ એટલાનું રોકાણ નથી. આપ વિચારો ધોલેરા એટલે કે જ્યાં દરિયો આપ જમીન કોઈ વસ્તુની જે સૌથી વધારે, હું એવું માનું છું કે ગુજરાતનું સૌથી ડેવલપમેન્ટવાળો જો એરિયો બનશે તો એ ધોલેરા બનશે. એ કોના આભારે? દેશના પોનોતા પુત્રો આપણા વડાપ્રધાનશ્રીને આભારે. આપ ગિફ્ટ સિટી પણ જોઈ શકો છો, ત્યાંના જે અત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધોલેરાનું તમે 6 લાઇન જોજો, આંતરરાષ્ટ્રીય ત્યાં એરપોર્ટો બને છે. હવે હું રાજપૂત સમાજની પણ વાત કરું છું કે જેની અંદર આપણે ગૌરવ સાથેની જે વાત કરીએ છીએ, તો મેં પાવાગઢ છે ત્યાં ધજા નહોતી ફરતી, અયોધ્યામાં રામે આપણે ઝાલર નહોતી વાગતું, એ મંદિરો, પછી સિગ્નેચર બ્રિજ જે દ્વારકામાં બનાવ્યો છે, જે દેવળ વિકાસની સાથે પણ જેમણે ટુરિઝમ માટે જે કચ્છ ગુજરાતની દેખા તો કુછ નહીં દેખા એવી રીતના ટુરિઝમની રીતના દ્વારકા શિવરાજપુરી જે અલગ અલગ જગ્યાએ હમણાં આપણે જોયું પણ હશે કે આંદામાન નિકોબાર જે આપણે બહાર જતા હતા માલદીવ્સ ને આને તેને, એ રીતના આપણી પાસે છે. કુદરતે આપણે ભારતને જે આપ્યું છે ને એ વિશ્વને નથી આપ્યું. 3 સિઝન ભારતમાં છે. અહીંયા શું નથી? જંગલ, ગિરનાર, પર્વતો, દરિયાઓની જે આખો રમણીય સ્થળો છે, આંદામાન નિકોબાર જે ત્યાંનો ડેવલપ આપણે જોશો એ બધી રીતના ડેવલપ કરવા બહાર જવાની જરૂરિયાત જ નથી. બહાર કંઈ છે જ નહીં એવું બધી. પણ એ લોકોએ સારી રીતના સ્વચ્છતા, એમનો દરિયો ક્લીન રાખ્યો છે, બધું કર્યું છે. આપણે એ બાજુ જો તમે આપણા વડાપ્રધાનશ્રી છે સ્વચ્છતાને પણ કેટલું મહત્ત્વ આપે છે. એટલે ટૂંકમાં તમારી વાત પ્રમાણે તમે નરેન્દ્ર મોદી અને ભાજપના વિઝનને ધ્યાનમાં રાખીને, એના ડેવલપમેન્ટને ધ્યાનમાં રાખીને તમે એમને સમર્થન કર્યું છે. થેન્ક યુ વેરી મચ. એક જુદા પડાવે મળીશું ત્યારે જુદી વાતચીત કરીશું. તો મિત્રો, આ હતા લક્ષ્મણસિંહ યાદવ. કમલમમાં જોયા અચાનક આખા ગુજરાતે, એટલે આમ તો એમને ઓળખનારનો એક વર્ગ તો છે જ સૌરાષ્ટ્રમાં, એમના ક્ષેત્રની વાત આવે તો લોકો એમને ઓળખે છે. પણ જ્યારે ગુજરાત સામે તેઓ આવ્યા સમાચાર માધ્યમના માધ્યમથી, ત્યારે મને લાગ્યું કે એમનો ઇન્ટરવ્યૂ થવો જોઈએ. કેટલાક સવાલો મેં કર્યા છે, જવાબો એમને આપ્યા છે, મેં પ્રામાણિક પ્રયત્ન કર્યો છે. ઇન્ટરવ્યૂ તમને પસંદ હોય, આ વિડીયો તમને પસંદ હોય તો લાઇક કરશો, શેર કરશો. યુટ્યુબમાં મને જોતા હોય તો સબસ્ક્રાઈબ કરશો. ફેસબુક પેજ અને ઇન્સ્ટામાં જોતા હોય તો મને ફોલો કરશો.